નમસ્કાર મિત્રો, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતેથી હું ખાંડે કારિંકલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એમએડ સેમેસ્ટર 3ના અભ્યાસક્રમમાં ઇન્ક્લુઝન કોન્સેપ્ટ એન્ડ પોલિસી ફ્રેમવર્ક વિશેષ અંતર્ગત યુનિટ 2.3માં હું તમને આજે એએસડી વિશે થોડી માહિતી આપીશ. એએસડી એનું પૂરું નામ છે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, એટલે કે અધિકતમ અક્ષમતા, જેનો અર્થ થાય છે બાળક જ્યારે વિષય વસ્તુનું વાંચન, લેખન, સ્મરણ, અર્થગ્રહણ સાથે સંકળાયેલી બાબત છે તે રજૂ કરવામાં અથવા સમસ્યા ઉકેલ વગેરેમાંથી કોઈ એક અથવા વધુ કામમાં મુશ્કેલી અનુભવે ત્યારે તે અધ્યયન નિયર ક્ષમતા ધરાવે છે તેમ કહેવાય. જ્યારે બાળક સામાન્ય ક્ષમતા વધારે અક્ષમતા ધરાવતો હોય તેના લીધે તેને શૈક્ષણિક અથવા અધ્યયન ગતિ મંદ બને છે. અધ્યયન અક્ષમતામાં ડિસ્ક્લેસિયા એટલે શું? તો ડિસ્ક્લેસિયા એટલે કે અધ્યયનની અક્ષમતા, જે બાળકની વાંચન, લેખન, જોડણી, લખવાની અને અમુક વખતે બોલવાની ક્ષમતામાં અવરોધ પેદા કરે છે. ડિસ્ક્લેસિયાને ડેવલપમેન્ટલ રેડમ્સ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. આ રોગને કારણે વાંચન કરતી વખતે અક્ષરો ઓળખવામાં ભૂલ થાય છે. ડિસ્ક્લેસિયાના કારણો. ડિસ્ક્લેસિયા થવા પાછળ ઘણા કારણો છે, જેમાં મગજમાં થતી માહિતીની પ્રક્રિયાના ખામીને લીધે આ રોગ થાય છે. મગજમાં જે ભાગમાં ભાષાનું અર્થઘટન થાય છે અથવા અક્ષરો એક અંકની ઓળખ થાય તેમાં આવતી ખામીને કારણે આ રોગ થાય છે. સામાન્ય રીતે બાળકને પહેલી વખત અક્ષર કે અંક શીખવતી વખતે તેની સામે અક્ષરો લખીને અને બોલીને રજૂ કરવામાં આવે છે. ડિસ્ક્લેસિયાના લક્ષણો. ડિસ્ક્લેસિયા થવા પાછળના ઘણા લક્ષણો છે, જેમાં વાંચતી વખતે બાળકોને ભળતા અક્ષરો દેખાય છે, બાળક અક્ષરો ઓળખી શકતું નથી, તેના મગજમાં અક્ષર અને તેના ઉચ્ચાર વગેરે જોડાણ થતું નથી, બાળક લાંબા વાક્યોનું અર્થઘટન કરી શકતું નથી અને અમુક કિસ્સાઓમાં તેઓ કોઈ ક્ષેત્રમાં પ્રતિભાશાળી પણ હોય છે. ડિસ્ક્લેસિયાના કારણો. ડિસ્ક્લેસિયા થવા પાછળના ઘણા કારણો છે, જેમાં ડિસ્ક્લેસિયા રોગગ્રસ્ત બાળકોની અધ્યયન સમસ્યા, તેઓ સરળતાથી અને સાહજિક રીતે વાંચન કરી શકતા નથી, તેઓ શ્રુત લેખનમાં ઘણી ભૂલ કરે છે, તેઓ લેખિત વાક્યોનું અર્થઘટન કરી શકતા નથી, તેઓ એકલવાયા બની જતા નથી. ડિસ્ક્લેસિયા રોગગ્રસ્ત બાળકોનું શિક્ષણ. ડિસ્ક્લેસિયા રોગગ્રસ્ત બાળકોનું શિક્ષણ કેવું હોવું જોઈએ કે જેમાં શાળામાં તેને સંપૂર્ણ ડાક્ટરી તપાસ થવી જોઈએ, તેમની કચાશનું નિદાન અને તેને યોગ્ય ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ, તેમના માટે શાળામાં વ્યક્તિગત શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ, આવા બાળકોને તેમની પોતાની સંભાળ લેવા માટે શિક્ષણ આપવું જોઈએ, તેમને સામાજિક પ્રશિક્ષણ આપવું જોઈએ, તેમજ વર્ગખંડમાં તેમની સંખ્યા મર્યાદિત હોવી જોઈએ. આભાર.